ગરવાના આ મહિનામાં ગણેશ ઉત્સવના દિવસો પૂરા થાય ને એટલે તુરંત શ્રાદ્ધ ચાલુ થઈ જાય છે। કિચન સિરીઝમાં હું શીતલ અને આજે આપણે પિતૃને અર્પણ કરી શકાય ને તેવી લસણ ડુંગળીના ઉપયોગ વગરની શ્રાદ્ધની થાળી બનાવશું। શ્રાદ્ધની થાળી બનાવવાની શરૂઆત કુકર મૂકવાથી કરવાની છે। તો પહેલા કુકરના ખાનામાં એક વાટકી રોજબરોજ ઉપયોગમાં લેતા ચોખા ઉમેરવાના છે। હવે તેમાં પાણી ઉમેરી અને ઘસી અને સાફ કરી લઈશું। ત્યાર પછી એ પાણી કાઢીને જે વાટકી ચોખા લીધા હતા ને તે દોઢ વાટકી પાણી ઉમેરી દેવાનું છે। તે જ રીતે કુકરના બીજા ખાનામાં અડધો વાટકી તેલવાળી તુવેર દાળ લેવાની છે। તેમાં પણ પાણી ઉમેરી ઘસી અને સાફ કરી લઈશું। હું ઘરમાં તેલવાળી તુવેર દાળ વાપરું છું માટે મેં તે લીધી છે। જો તેલ વગરની તુવેર દાળ વાપરતા હોય ને તો તે પણ લઈ શકાય છે। તુવેર દાળને ઘસી અને સાફ કર્યા પછી તે પાણી કાઢી લઈશું અને ત્યાર પછી બે વાટકી ચોખ્ખું પાણી ઉમેરી દઈશું। હવે કુકરમાં નીચે પાણી ઉમેરી દઈ પહેલાં ચોખાનું ખાનું રાખશું, તેના પર તુવેર દાળનું ખાનું ગોઠવી દેવાનું છે। હવે કુકરનું ઢાંકણ ઢાંકી ગેસ પર રાખ્યા પછી 5 સીટી કરી લેવાની છે। શ્રાદ્ધના જમણમાં હંમેશા દૂધપાક પૂરી હોય જ છે, તો પહેલાં શરૂઆત આપણે દૂધપાક બનાવવાથી કરશું। ગેસની લો ફ્લેમ પર એક જાડા તળિયાવાળી તપેલીમાં 1 લિટર દૂધ ગરમ કરવા માટે ઉમેરી દેવાનું છે। હવે દૂધ ગરમ થઈ રહ્યું છે તો તે દરમિયાન બાસમતી ચોખા 1/4 વાટકી એક બાઉલમાં લઈ લઈશું। તેને પાણી ઉમેરી ધોઈ અને સાફ કરી લેવાના છે। ત્યાર પછી તેમાંથી પાણી કાઢી લઈશું। હવે બીજી સાઈડ દૂધ ગરમ થઈ અને તેમાં ઉભરો આવવા લાગ્યો છે તો ગેસની ફ્લેમ લો કરી દેતા ચમચા વડે દૂધને એકદમ સરસ હલાવી લેવાનું છે। ત્યાર પછી પાણીથી સાફ કરેલા ચોખાને આ ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું। હવે ફરીથી ચમચા વડે મિક્સ કર્યા પછી ઉકળતા દૂધમાં ચોખાને ચડવા માટે રાખશું। દૂધપાક ઉકળે છે ને તે દરમિયાન મેં અહીં 2 બટેટાની છાલ ઉખાડી ટુકડા કરી અને પાણીમાં રાખ્યા છે જેથી તે કાળા ના પડી જાય। તો હવે ગેસની લો ફ્લેમ પર કુકરમાં 5 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખવાનું છે। તેલ ગરમ થાય ને એટલે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરશું અને 1/2 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે। વઘારમાં સાથે 1 બાદિયાન ઉમેરશું, 2 લવિંગ અને 1 તજનો ટુકડો ઉમેરવાનો છે। હવે 1/4 ટીસ્પૂન હિંગ પણ ઉમેરશું। વઘારમાં બધા જ આખા મસાલા સતળાવાની સુગંધ આવવા લાગે ને અને રાઈ જીરું ફૂટી અને ઉપર આવી જાય એટલે તેમાં 1 લીલા મરચા અને 1 ટમેટાના ટુકડા કરી ઉમેરી દેવાના છે। બધું વઘારમાં એકદમ સરસ મિક્સ કરશું અને પછી સમારેલા બટેટાના ટુકડા પણ ઉમેરી દઈશું। ત્યાર પછી શાકમાં મસાલો કરવાનો છે, જેના માટે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું। હવે 1/2 ટીસ્પૂન મીઠું પણ ઉમેરી દઈશું। સૌથી છેલ્લે ગળાશ માટે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરવાની છે। ત્યાર પછી બધું એકદમ સરસ રીતે વઘારમાં મિક્સ કરતા જઈ અંદાજે 1/2 મિનિટ સુધી વઘારમાં સાતળશું જેથી મસાલા બધા એકદમ સરસ સતળાય અને તેની બધી ફ્લેવર બહાર આવી જાય। હવે શાકમાં મસાલા સતળવાની સુગંધ આવે છે તો શાક ચડવા માટે તેમાં 1/4 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે। હવે કુકરનું ઢાંકણ ઢાંકી આ શાકમાં 4-5 સીટી કરી લેવાની છે। વચ્ચે ઉકળતા દૂધપાકને પણ 1 વખત નીચે સુધી હલાવી અને મિક્સ કરી લેવાનું છે જેથી ઉકળતા ચોખા નીચે બેસી ના જાય। અહીં દૂધપાક ઉકળી રહ્યો છે, દૂધપાક સાથે હંમેશા પૂરી જ ખવાય છે, તો 1 પોળા બાઉલમાં 1 વાટકી ઘઉંનો લોટ લઈશું। હવે હંમેશાની જેમ તેમાં 1 ટેબલસ્પૂન મેંદો ઉમેરવાનો છે। દૂધપાક સાથે હંમેશા મસાલાવાળી પૂરી જ બને માટે હવે તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું અને 1/4 ટીસ્પૂન હિંગ પણ ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી છેલ્લે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે। હવે મસાલા બધા હાથ વડે લોટમાં એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે। હું હંમેશા કહું છું તેમ ઘઉંના લોટમાં જો થોડો મેંદો ઉમેરીએ ને તો પૂરી તળાયા પછી એકદમ તેલ ભરાયા વગરની અને રૂમાલ જેવી સોફ્ટ બને છે। લોટમાં બધા મસાલા ભળી ગયા છે તો હવે તેમાં જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ પૂરીનો લોટ બાંધી લેવાનો છે। પૂરીનો લોટ છે તે રોટલીના લોટ કરતાં થોડો વધારે કઠણ બાંધવાનો હોય છે જેથી પૂરી તળાયા પછી તેમાં તેલ ના ભરાય। હવે અહીં પૂરીનો લોટ બંધાઈ ગયો છે તો ઉપરથી 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને મસળી લઈશું અને લોટ મસળ્યા પછી પૂરીના લોટને ઢાંકણ ઢાંકી અને કૂણાવા માટે રાખશું। દૂધપાક પૂરી બનાવ્યા છે તો તેની સાથે ભજીયા તો જોઈએ જ, પણ આજે મને લીલી મેથી માર્કેટમાં ના મળી માટે મેં અહીં 1 વાટકી કસૂરી મેથીને 1 બાઉલમાં લીધી છે। તેની સાથે થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની છે, સાથે સમારેલા લીલા મરચાઓ ઉમેરશું અને થોડું આદુનું ખમણ પણ ઉમેરી દેવાનું છે, 1/2 કપ જેટલો ચાળેલો બેસન પણ ઉમેરી દઈશું, 1 ટીસ્પૂન મીઠું ઉમેરશું અને 1/4 ટીસ્પૂનથી પણ ઓછો બેકિંગ સોડા ઉમેરવાનો છે। તેની સાથે 8-10 આખા કાળા મરી ઉમેરશું, મેથીના ગોટામાં આખા કાળા મરી સ્વાદે ખૂબ જ સરસ લાગે છે। તેની સાથે 2 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું છે। હવે બધું ચમચી વડે મિક્સ કરશું।
મેથીના ગોટા બનાવીએ ને ત્યારે તેના બેટરમાં બેકિંગ સોડા ઓછો અને તેલ વધારે ઉમેરીએ ને તો ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર તો થશે જ, સાથે જ ભજીયા તળાયા પછી તેલ ભરાયા વગરના બિલકુલ કોરા બનશે. બધું સરસ મિક્સ થઈ જઈને એટલે તેમાં જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ ભજીયાનું બેટર તૈયાર કરવાનું છે. હવે તેને એકદમ સરસ 1.5 મિનિટ સુધી મિક્સ કરશું, જેથી ભજીયા બન્યા પછી એકદમ ઉજળા કલરના થાય. બેટર તૈયાર છે તો તેને હવે સાઈડમાં રાખી દઈશું. ભજીયાનું બેટર અને પૂરીનો લોટ બાંધ્યો ને તે દરમિયાન દૂધપાક એકદમ સરસ ઉકળી અને ક્વોન્ટિટીમાં ઓછો થઈ ગયો છે અને ઘાટો પણ થયો છે અને ચોખા પણ ચડી રહ્યા છે. તો હવે અહીં મેં 1/2 વાટકી માવો ખમણી અને રાખ્યો હતો, તો આ માવાના ખમણને દૂધપાકમાં ઉમેરી દેવાનો છે. સાથે 1/2 ટીસ્પૂન એલચી પાવડર ઉમેરશું અને હવે છેલ્લે 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી દેવાની છે. પણ ચારોળી વગર તો દૂધપાક અધૂરો કહેવાય, માટે 1 ટીસ્પૂન ચારોળી પણ ઉમેરશું અને હવે બધું હલાવી અને મિક્સ કરશું અને સહેજવાર દૂધપાકને ઉકળવા રાખશું. દૂધપાક સરસ બની અને તૈયાર છે. ઉકળતા દૂધમાં જ્યારે ચોખા ચડી ભાત દૂધમાં ઉપર તળવા લાગે ને એટલે દૂધપાક પરફેક્ટ બન્યો કહેવાય. તો હવે ગેસને બંધ કરી દૂધપાકને ઠંડો કરવા માટે રાખી દેવાનો છે. દૂધપાક થયો ને તે દરમિયાન દાળ ભાત અને શાકના કુકર પણ ઠંડા થઈ ગયા છે. તો પહેલા શાકનું કુકર ખોલશું. અહીં દૂધપાક પૂરી સાથે ખાઈ શકાય તેવું એકદમ સરસ રસરસતું લાલ ચટક બટેકાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે, તો તેને સાઈડમાં રાખશું. હવે દાળ ભાતનું કુકર પણ ખોલશું. દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે અને ભાત પણ પરફેક્ટ ચડી ગયા છે. તો હવે બ્લેન્ડર વડે દાળને પીસી લઈ અને એકદમ સરસ લિક્વિડી બનાવી દેવાની છે. હવે દાળ વઘારવાની છે, માટે ગેસની લો ફ્લેમ પર 1 કઢાઈમાં 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખવાનું છે. તેલ ગરમ થઈ ને એટલે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરશું, 1/2 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે, સાથે 1/2 ટીસ્પૂન સૂકી મેથી પણ ઉમેરશું, બાદિયાન પણ ઉમેરશું અને મીઠા લીમડાના પાન પણ ઉમેરવાના છે. હવે તેમાં તજ લવિંગ ઉમેરી અને છેલ્લે હિંગ પણ ઉમેરી દઈશું. વઘારમાં બધું ફૂટી અને ઉપર આવવા લાગી એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી રહી છે. તો હવે તેમાં 1 નાના ટમેટાના ટુકડા ઉમેરી દેવાના છે. ત્યાર પછી ટમેટાને વઘારમાં મિક્સ કરશું અને થોડા સાતળવા દઈશું, જેથી તે થોડા સોફ્ટ થઈ તેની ખટાશ વઘારમાં ભળી જાય. ટમેટા સતળાઈ રહ્યા છે તે દરમિયાન તેમાં સમારેલા લીલા મરચાં અને આદુના ટુકડા પણ ઉમેરી દેવાના છે. હવે તેમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન મીઠું પણ ઉમેરી દેવાનું છે. હવે મસાલાને ટમેટા સાથે વઘારમાં એકદમ સરસ મિક્સ કરી દેવાના છે. ટમેટા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે, તો હવે બ્લેન્ડ કરેલી તુવેર દાળને આ વઘારમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લોમાંથી હાઈ કરી તેમાં થોડું પાણી ઉમેરશું. એક વખત બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. દાળ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે, તો હવે તેમાં 1 ટુકડો ગોળનો ગળાશ માટે ઉમેરી દેવાનો છે, સાથે જ 1/2 લીંબુનો રસ પણ નીચોવી લઈશું. બધું એકદમ સરસ મિક્સ કરી અને દાળને ઉકળવા દેવાની છે. માત્ર 5 મિનિટમાં દાળ ઉકળવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે અને ખાટી મીઠી ગળચટ્ટી દાળ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દઈશું. બધું તૈયાર છે, તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર 1 કઢાઈમાં તળવા માટેનું તેલ ગરમ કરવા માટે રાખશું. તેલ ગરમ થાય છે ને તે દરમિયાન પૂરીના લોટને લઈ એકદમ સરસ મસળી લેવાનો છે. ત્યાર પછી લોટને વણવાની પાટલી પર થોડું તેલ લગાડી પાટલી પર એકદમ સરસ રોલ બનાવી લઈશું. લોટનો સરસ રોલ થઈ જઈને એટલે તેમાં ચપ્પુ વડે 1 સરખી સાઈઝના લુવા બનાવી લેવાના છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શ્રાદ્ધના દિવસોમાં આપણે ખીર પૂરી કે દૂધપાક પૂરી બનાવી ઘરના ટેરેસ પર કાગડાના સ્વરૂપમાં પિતૃઓને અર્પણ કરીએ છીએ. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું પણ કહેવાય છે કે ભાદરવા મહિનામાં શરીરમાં પિત્તનું પ્રમાણ વધે છે, જેથી ખોરાકમાં રોજ દૂધ અને ચોખાવાળી વાનગી ખાઈએ ને તો પિત્તનું સમન થાય છે અને શરીરમાં ઠંડક રહે છે. અહીં લોટના લુવા તૈયાર થઈ ગયા છે, તો હવે લુવામાંથી આપણે મીડિયમ સાઈઝની પૂરી વણી અને તૈયાર કરી લેવાના છે. પૂરી વણીને તૈયાર થાય છે તે દરમિયાન તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખતા વણેલી પૂરીને તેલમાં ઉમેરી દઈશું. જુઓ, પૂરી ઉમેરતા તળાય અને ઓટોમેટિક પૂરી ફૂલી અને ઉપર આવવા લાગી છે. તો બંને સાઈડ ચેન્જ કરી પૂરીઓને એકદમ સરસ તળી લઈશું અને પછી તળાયેલી આ પૂરીને એક ડીશમાં કાઢી લેવાની છે. આ જ રીતે બધી પૂરી તળી અને તૈયાર કરી લઈશું. પૂરીઓ તૈયાર થઈ ગઈ છે, પછી એ જ ગરમ તેલની ફ્લેમ લો કરશું અને તેમાં હવે મેથીના ગોટાનું તૈયાર કરેલો બેટરમાંથી ભજીયા પાડવાના છે. તો ધીમે ધીમે બેટરમાંથી આ રીતે કઢાઈના ગરમ તેલમાં સમાઈને તેટલા ભજીયા પાડી લેવાના છે. મેથીના આ ગોટાને લોથી મીડિયમ ફ્લેમ પર તળવા દેવાના, જેથી તે ઉપરથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ અને અંદરથી એકદમ સરસ ચડી અને સોફ્ટ રહે. સાઈડ ચેન્જ કરતા જઈને તળાયા પછી મેથીના ગોટા કલરમાં જુઓ કેટલા ઉજળા બન્યા છે. મેથીના ગોટા તળાઈ ગયા પછી તેને તેલમાંથી બહાર કાઢી લેવાના છે. શ્રાદ્ધની થાળી માટેની બધી વાનગી તૈયાર થઈ ગઈ છે, તો હવે થાળીમાં પહેલા 1 બાઉલમાં દૂધપાક પીરસી દેવાનો છે. મીઠો મીઠો દૂધપાક પીરસાઈ જાય પછી બીજા બાઉલમાં રસાવાળું બટેટાનું શાક પણ પીરસી દઈશું.
સાથે ગરમા ગરમ કડચટ્ટી ગુજરાતી દાળ પણ પીરસવાની છે અને હવે મેથીના ગોટા સાથે ખાઈ શકાય તે માટે સોસ પણ રાખશું। દાળ સાથે ભાત પણ પીરસશું અને સાથે મેથીના ગોટા પણ થાળીમાં રાખી દઈશું અને સૌથી છેલ્લે ગરમા ગરમ પૂરી પીરસી આખી શ્રાદ્ધની થાળી તૈયાર કરી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આજે મેં અહીં ડુંગળી લસણના ઉપયોગ વગરની શ્રાદ્ધમાં પિતૃઓને અર્પણ કરવા માટેની સંપૂર્ણ થાળી બનાવી છે। તો તમને આ થાળીની દરેક વાનગી કેવી લાગી ને તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી જણાવજો। આવી જ ઉપયોગી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો। ફરી મળશું એક ઉપયોગી રેસિપી સાથે, ત્યાં સુધી આવજો।